નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. પીએમ મોદી અમેરિકાથી આજે ભારત પરત ફરશે, તો પીએમના સ્વાગતની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી. દિલ્હી ભાજપે કરી ભવ્ય તૈયારીઓ. 30,000 લોકો પીએમ મોદીનું સ્વાગત કરશે. પીએમના નિવાસસ્થાન સુધી 3 કિલોમીટરના રૂટ પર કતારમાં લોકો ઉભા રહેશે. પરંપરાગત ડ્રેસમાં લોકો ઉભા રહેશે. સંગીતના કાર્યક્રમો પણ યોજાશે. પીએમ મોદીએ યુએનમાં 74મા સત્રને સંબોધન કર્યું. પીએમએ યુએનમાં કહ્યું, 130 કરોડ ભારતીયો વતી યુએનમાં બોલવું એ ગર્વની વાત છે. પીએમએ કહ્યું, અમે વિશ્વને યુદ્ધ નહીં પરંતુ બુદ્ધ આપ્યા. અમારા અવાજમાં આતંક વિરુદ્ધ આક્રોશ. અમે વિશ્વને મહાન પરંપરાઓનો પરિચય કરાવ્યો. યુએનના સંબોધન બાદ જેવા પીએમ મોદી બહાર આવ્યા કે તેમની સાથે સેલ્ફી લેવા માટે લોકોએ પડાપડી કરી, તો લોકોએ પીએમ મોદીને અભિનંદન પણ આપ્યા. યુએનમાં પીએમ મોદીના સંબોધનને સાંભળવા માટે મોટી સંખ્યામાં ભારતીયો પહોંચ્યા હતા. પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બહાર મોટી સંખ્યામાં ભારતીયો ઉમટ્યા હતા અને સૌ કોઈએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. તો પીએમના ભાષણ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બહાર લોકોએ ઢોલ નગારા વગાડીને જશ્ન મનાવ્યો. ગુરુવારે સાર્ક દેશોના વિદેશમંત્રીઓની બેઠક યોજાઈ હતી, જેમાં ભારતીય વિદેશમંત્રી એસ જયશંકર પણ હાજર રહ્યા હતા. તો આ બેઠક દરમિયાન જ્યાં સુધી ભારતના વિદેશમંત્રી ઉપસ્થિત રહ્યા ત્યાં સુધી પાકિસ્તાનના વિદેશમંત્રી પરક્યા સુધા નહીં. રક્ષામંત્રી રાજનાથસિંહે આપી ચેતવણી. રક્ષામંત્રી રાજનાથસિંહે ટ્વીટ કરીને જાણકારી આપી કે કચ્છથી લઈને કેરળ સુધી ગમે ત્યાંથી આતંકી ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. ખાસ કરીને દરિયાઈ રસ્તેથી ઘૂસણખોરો નાપાક ઇરાદાઓને અંજામ આપે તેવી આશંકા. પાકિસ્તાને એલઓસી પારથી 4,000 આતંકી ઘૂસાડવાનું ષડયંત્ર રચ્યું હોવાના અહેવાલ મળ્યા. એક તરફ રક્ષામંત્રી રાજનાથસિંહે આતંકીઓની ઘૂસણખોરીને લઈને એલર્ટ આપ્યું, તો બીજી તરફ એલઓસી પર 4,000 આતંકીઓને ઘૂસાડવા પાકિસ્તાને નાપાક પ્લાન હતું. એલઓસી પર 31 જગ્યાએ પાકિસ્તાન સેના અને આતંકીઓ સ્પોટ થયાના અહેવાલ મળ્યા. પાકિસ્તાન જ આતંકવાદ ફેલાવતું હોવાનો અને ઘૂસણખોરી કરતું હોય તેવો વધુ એક વીડિયો સામે આવ્યો. કુપવાડામાં નાપાક અંજામ આપવાના પાકિસ્તાનના પ્રયાસને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો, જેમાં કુપવાડામાં આતંકીઓ ઘૂસણખોરી કરતા હોય તેવા દ્રશ્યો સ્પષ્ટ દેખાયા. જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં પાકિસ્તાને ફરી કર્યો સીઝફાયરનો ભંગ. પૂંછના કેરન વિસ્તારમાં પાકિસ્તાને સીઝફાયરનો ભંગ કરતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો. સવારના સ્કૂલ જવાના સમયે ફાયરિંગ કરતા બાળકોમાં ડરનો માહોલ ફેલાયો. ત્યારબાદ 11 વાગ્યાની આસપાસ ફરી ફાયરિંગ કરવામાં આવ્યું. સ્કૂલમાં તમામ બાળકોને રજા આપવામાં આવી. ન્યૂયોર્કમાં ઇમરાન ખાન માટે લખાયા આકાશમાં સંદેશ. ટ્રેન દ્વારા બલુચિસ્તાનમાં માનવ અધિકારીઓને લઈને પાકિસ્તાને સંદેશ આપ્યા. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પાસે વિમાન દ્વારા સંદેશ આપવામાં આવ્યા. બલુચિસ્તાનમાં થઈ રહેલા અત્યાચાર પર અમેરિકાને દરમિયાનગીરી કરવાની દરખાસ્ત કરાઈ. દેવામાં ડૂબેલા પાકિસ્તાનને મળ્યો છે બિલ ગેટ્સનો સહારો. પાકિસ્તાનમાંથી ગરીબી હટાવવા માટે બિલ ગેટ્સ પાકિસ્તાનને આર્થિક મદદ કરશે. બિલ એન્ડ મલિંડા ગેટ્સ ફાઉન્ડેશન તરફથી પાકિસ્તાનને $200 મિલિયનની મદદ આપવામાં આવશે. ગુરુવારે બિલ ગેટ્સની સાથે ઇમરાન ખાને એક MOU કર્યા. પોતાની વિરુદ્ધ મહાભિનિયોગની પ્રક્રિયા શરૂ થવાને કારણે ઉકળી ઉઠ્યા અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ટ્રમ્પે પાર્ટી પાસે મદદ માંગી. કહ્યું, વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીના નેતા રિપબ્લિકન પાર્ટીને ખતમ કરવા ઈચ્છે છે. એકજૂથ થઈને સામનો કરો. પંજાબના અમૃતસરમાં ભારત પાકિસ્તાન બોર્ડર પર પંજાબ પોલીસે પાકિસ્તાનથી આવેલા વધુ એક ડ્રોનને ઝડપી પાડ્યું. એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો. ઓપરેશન પહેલે પાકિસ્તાનની તરફથી આવેલા ડ્રોનને ઝડપી પાડ્યું. સૂત્રો મુજબ ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સની સાથે મળી જૈશ એ મોહમ્મદના આતંકીઓ રચી રહ્યા છે સાજિશ. નાસાએ જાહેર કરી એ સ્થળની તસવીર કે જ્યાં ચંદ્રયાન 2 વિક્રમે હાર્ડ લેન્ડિંગ કર્યું હતું અને તેની વચ્ચે જ તૂટ્યો હતો વિક્રમનો સંપર્ક. નાસાએ કહ્યું કે વિક્રમનું હાર્ડ લેન્ડિંગ થયું. નાસાએ લેન્ડ કરનારી જગ્યાની તસવીરો જાહેર કરી. દિલ્હીના હઝરત નિઝામુદ્દીન સ્ટેશન પર સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ. આમ કરવા પર ઉત્તર ભારતનું આ પહેલું સ્ટેશન બન્યું. પ્લાસ્ટિક પર પ્રતિબંધનું એલાન 20 ઓક્ટોબરે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ પર કરવામાં આવશે. સ્ટેશનના અનેક સ્થળો પર પ્લાસ્ટિક પર પ્રતિબંધના પોસ્ટર્સ લગાવાયા. રાજસ્થાનના ઉદયપુરના લકડવાસ ગામમાં ભર બજારમાં મગર આવી જતા ફેલાયો ડરનો માહોલ. ગામ લોકોએ વન વિભાગને જાણ કરી. ગામમાં વિશાળકાય મગર આવી જતા લોકો ભયમાં મુકાયા. તો વન વિભાગના કર્મચારીઓ મગર પકડવા માટે જહેમત હાથ ધરતા જોવા મળ્યા. મગર પણ સામે થતો હોવાથી 1 કલાકની ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કરાયું. 1 કલાક સુધી મગરમચ્છને પકડવા માટે રેસ્ક્યુ ટીમે મહેનત કરી. ઉદયપુરના બાગબેડા નેચર પાર્કમાં ઘણા મગરો આવેલા હોવાથી આ મગર પણ ત્યાંથી આવી ચડ્યો હોવાની સંભાવના. વન વિભાગના કર્મચારીઓએ તેનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યું. હૈદરાબાદમાં વરસાદનું જોર. નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. ભારે વરસાદથી સર્જાઈ હાલાકી. અનેક લોકો મુકાયા મુશ્કેલીમાં. બેઝમેન્ટમાં પણ ભરાયા પાણી.
બિહારના રાઘવપુરમાં પૂરને કારણે 20 પંચાયતોના હાલ બેહાલ. ભારે વરસાદને કારણે રાઘવપુરના કેટલાય મકાનો પાણીમાં ડૂબેલા નજરે પડ્યા. ચો તરફ પાણી ભરાઈ જતા લોકોનું જીવવું દુષ્કર બન્યું. જીવન જરૂરિયાતની ચીજવસ્તુ માટે લોકોને મારવા પડી રહ્યા છે. પટનામાં ટ્રાફિક ડ્યુટી પર તૈનાત એક પોલીસકર્મી સાથે કેટલાક લોકોની બબાલ થઈ. વાહનના દસ્તાવેજો ચેક કરી રહેલા પોલીસકર્મીને તૈનાત બાઇકના કાગળ બતાવવાની માંગ કરી, જેને લઈને બંને વચ્ચે બબાલ થઈ. પોલીસકર્મીએ પોતાના બાઇકનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ ભીડને બતાવ્યું. પુણેમાં ભારે વરસાદને કારણે 11થી વધુ લોકોના મોત નિપજ્યા. સપ્ટેમ્બરમાં પૂરનો આવો પ્રકોપ પુણેમાં 20 વર્ષ બાદ જોવા મળ્યો હતો. વરસાદી પાણીને કારણે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. વરસાદને કારણે અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા, જ્યારે 14 લોકો હજુ પણ લાપતા. તો ભારે વરસાદને કારણે કેટલાય સ્થળો પર કૂટણસમા પાણી ભરાયા. હવામાન વિભાગે 60 મિલીમીટર વરસાદની સંભાવના બતાવી હતી, પરંતુ 130 મિલીમીટરથી વધુ વરસાદ ખાબક્યો. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી. આગામી 48 કલાક સુધીમાં ભારે વરસાદની આગાહી. નદીકાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા. ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી. વરસાદી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું. માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સૂચના આપી. ખેલૈયાઓની નવરાત્રી બગડી શકે છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પગલે વર્તમાન સુધી કુલ 12 રોડ રસ્તા બંધ હાલતમાં, જેમાં ગઈકાલે 8 રોડ રસ્તા બંધ થયા હતા. જે પૈકી આજે માત્ર એક જ રસ્તો શરૂ કરવામાં આવ્યો છે, જ્યારે બંધ થયેલા વધારાના 5 રસ્તા પાણી ઓસરતા શરૂ કરાશે. મહેસાણામાં વરસાદી માહોલ છવાયો. સવારથી ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. શેખપુરનો ભાદર 1 ડેમ ફરી ઓવરફ્લો થયો. ડેમના 8 દરવાજા 3 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. નીચાણવાળા 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. નદી પટ પાસે ન જવા લોકોને તાકીદ કરાયા. રાજકોટના કાલા મેઘડામાં નદીના પાણી ગામમાં ઘૂસી ગયા. કોપર નદીના પાણી ગામમાં ઘૂસ્યા તો કોપર 2 ડેમ છલકાયો. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. બોટાદના રાણપુરમાં ધોધમાર વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા. રાણપુર શહેર સહિત અનેક પંથકના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. મોરબીમાં ભારે વરસાદથી હળવદમાં 200 ફૂટની દિવાલ તૂટી પડી. આનંદ લોજની દિવાલ તૂટી પડી. ઘટનામાં કોઈ જાનહાની નહીં. કચ્છ જિલ્લાની વાત કરીએ તો પાછલા 2 દિવસથી વરસાદી માહોલ કચ્છમાં પણ જોવા મળ્યો. ધીમી ધારે વરસાદનું આગમન થયું. ભુજ, માંડવી, મુંદ્રા અને ગાંધીધામમાં વરસાદનું આગમન. રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકામાં પડ્યો વરસાદ. 1 કલાકમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. સતત વરસાદથી ખેડૂતોમાં પાકને નુકસાન જવાની ભીતિ. રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ. લોધીકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન. 3 દિવસથી વરસાદી માહોલ. ડાગોદર, લોધીકા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. ભાવનગરમાં 3 કલાક સુધી પડ્યો મૂશળધાર વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. હજુ પણ 3 દિવસ ભારે વરસાદની આગાહી. ભાવનગરના શેત્રુંજી ડેમમાં વધી પાણીની આવક. ડેમની સપાટી 30.4 ફૂટ પર પહોંચી. ડેમની સપાટી 34 ફૂટ પહોંચતા ડેમ ઓવરફ્લો થશે. બોર તળાવની સપાટી 40.10 ફૂટ પર પહોંચી. રાજપરા ખોડિયારની સપાટી 28 ફૂટ થઈ. કચ્છમાં વરસાદી માહોલ. ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ. ગાંધીધામ, મુંદ્રામાં વરસાદ. માંડવી, ભચાઉમાં પણ વરસાદનું આગમન. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે જમાવટ કરી. કોડીનારમાં 1 કલાકથી ધોધમાર વરસાદ. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ. ખેડૂતો મુકાયા ચિંતામાં. મગફળી, કપાસને નુકસાન. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે રાવલ ડેમ ઓવરફ્લો થયો. ડેમના 2 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવ્યા. નીચાણવાળા 15 જેટલા ગામોને એલર્ટ કરાયા. મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. આરમણ, ચોવીસીમાં વરસાદ. કપાસ, મગફળીના પાકને નુકસાનની ભીતિ. તો સાથે જજમો અને તલ સહિતના પાકને પણ નુકસાનની શક્યતા. ગુજરાત ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી. ગુજરાતમાં 1 ઓક્ટોબર સુધી વરસાદ રહેશે અને 3 ઓક્ટોબર સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. જામનગર શહેરમાં વરસાદ શરૂ. લાખોટા તળાવ સહિતના વિસ્તારોમાં વરસાદનું આગમન. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી. અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ. મોડાસામાં ધીમી ધારે વરસાદ. ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ. સુરેન્દ્રનગરમાં પવન સાથે વરસેલા વરસાદથી વૃક્ષો ધરાશાયી થયા. લખતર અને સુરેન્દ્રનગરમાં તોપિંગ વૃક્ષો પડ્યા. લોકોએ વૃક્ષોને રસ્તા પરથી હટાવ્યા.
જેતપુરમાં વરસાદ વચ્ચે રસ્તાનું કામ, વિડીયો થયો વાયરલ. ભરપૂર વરસાદમાં કામ ચાલી રહ્યું છે ત્યારે સવાલ થાય છે કે ભર વરસાદમાં રસ્તા સરખા થશે ખરા. અમરેલીમાં ભારે વરસાદથી હાઈવે પર ભરાયા પાણી, ખાંભા નાગેશ્વરી હાઈવે પર પાણી ફરી વળતા રાહદારીઓ પરેશાન. ગોંડલનો મોતીસર ડેમ ઓવરફ્લો, મોતીસર ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા. નીચાણવાળા વિસ્તારમાં નદીના પટમાં અવરજવર નહીં કરવા મામલતદાર દ્વારા સૂચના અપાઈ. વરસાદી માહોલને કારણે તંત્ર થયું એલર્ટ. અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ, રાજુલામાં પડ્યો 2 ઇંચ વરસાદ. રાજુલાનો ધાતરવડી ડેમ ઓવરફ્લો થયો, 2 ફૂટ દરવાજા 2.5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. નીચાણવાળા વિસ્તારોમાં નદીના પટમાં અવરજવર ન કરવા મામલતદારે સૂચના આપી. વરસાદી માહોલને કારણે તંત્ર એલર્ટ. સુરેન્દ્રનગરનું સાકર ગામ સંપર્ક વિહોણું થયું. ઝાલાવાડમાં અનરાધાર વરસાદ બાદ મુશ્કેલી, દેરવાડા કોઝવે ઓવરફ્લો થતા ગામ વિખૂટું પડ્યું. સાકર ગામમાં ઢીંચણ સમા પાણી ભરાયા. ભાવનગરના નજરાણા સમાન બોર તળાવ, કૈલાસ વાટિકા પાસે દિવાલ ધરાશાયી થઈ. સરકાર દ્વારા કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ ગામનું ધોવાણ થઈ ગયું. બોર તળાવ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે ત્યારે બોર તળાવ, કૈલાસ વાટિકા પાસે આવેલી દિવાલ ધરાશાયી થઈ. હળવદના મિયાણી ગામ નજીક નર્મદાની પેરા કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડ્યું. કેનાલનું પાણી ખેતરના ઉભા પાકમાં ફરી વળતા ખેડૂતોને નુકસાન. 100 વીઘાના કપાસમાં પાણી પાણી થઈ જતા ખેડૂતોની માઠી દશા. તૂટેલી કેનાલ તાત્કાલિક રિપેરિંગ નહીં કરવામાં આવે તો ખેડૂતો પાયમાં આવે. નર્મદાના રાજપીપળા શહેરમાં પડ્યો ધોધમાર વરસાદ. શહેરના સ્ટેશન રોડ, કાછિયાવાડ, દરબાર રોડ વિસ્તારોમાં પાણી ભરાયા. સમગ્ર દિવસ દરમિયાન ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખેડૂતોના ઉભા પાકને વરસાદને કારણે નુકસાનની ભીતિ. દાહોદના વાતાવરણમાં જોવા મળ્યો પલટો. દાહોદમાં ધોધમાર વરસાદ પડ્યો. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ. વલસાડ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો. દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ રાત પડતા ભારે વરસાદ પડ્યો. વલસાડ સાથે જિલ્લાના પારડી, ધરમપુર સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડ્યા. જેતપુરના ખીરસરાની નદીમાં ઘોડાપુર, ખીરસરાથી વાડાસરાનો રસ્તો બંધ થયો. પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ. તાપી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટા સાથે વરસાદ શરૂ. દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ. તાપીના ઘણા વિસ્તારોમાં વરસાદ. વ્યારા, વાલોડ, ઘોરવણમાં પણ વરસાદ. ભાવનગર જિલ્લાના મહુવાના મોટા કુંટવાડાનો માલણ ડેમ ઓવરફ્લો થયો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે માલણ ડેમ ઓવરફ્લો થયો. માલણ ડેમમાં 47 ઓટોમેટિક દરવાજા મૂકવામાં આવ્યા છે. મહુવાના મોટા કુંટવાડા, ગોરસ, લખુપરા, કુંભણ, જાદરા સહિતના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા. ભાવનગરના સિંહોરનું ગૌતમેશ્વર તળાવ ભરાયું. તળાવના દરવાજા પરથી પાણી વહ્યું. સિહોર શહેરની જીવાદોરી સમાન છે તળાવ. જિલ્લાના ઘણા ચેકડેમો ભરાયા. અંબાજીમાં સતત બીજા દિવસે પડ્યો વરસાદ. ચાલુ સિઝનમાં કુલ 42 ઇંચ વરસાદ. ગત વર્ષની સરખામણીમાં 27 ઇંચ વધુ વરસાદ પડ્યો. અંબાળિયામાં સતત 4 દિવસથી વરસાદી માહોલ છવાયો. લલિયા, હરિપુર, વિંજલપુર, માંછામાં પડ્યો વરસાદ. ભારે વરસાદથી વાતાવરણમાં વિઝિબિલિટીમાં પણ ઘટાડો. અરવલ્લીના માલપુરમાં 2 કલાકમાં પડ્યો 1.5 ઇંચ વરસાદ. માલપુરની બજારોમાં પાણી ભરાયા. મોડાસા, ધનસુરા, ભિલોડામાં પડ્યો વરસાદ. બોટાદમાં પડ્યો ધોધમાર વરસાદ. બોટાદમાં સતત 3જા દિવસે પડ્યો વરસાદ. બપોર બાદ વરસાદનું આગમન થતા લોકોને ગરમીમાંથી રાહત મળી. ભાવનગરમાં પડ્યો સાર્વત્રિક વરસાદ. બોર તળાવની સપાટી 40.10 ફૂટે પહોંચી. ગૌરીશંકર તળાવ ઓવરફ્લો થવામાં 3 ફૂટ બાકી. ઢીકળા ડેમમાંથી પાણીની આવક. 2013માં તળાવ ઓવરફ્લો થયું હતું. વીજ પ્રસ્તાવી નીરના વધામણા કરાયા. 6 બેઠકોની પેટાચૂંટણીનો જંગ. ભાજપના ઉમેદવારો સોમવારે ભરશે ફોર્મ. ખેરાલુમાં ભાજપ ઉમેદવાર રેલી યોજી ફોર્મ ભરશે. આ તકે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ઉપસ્થિત રહેશે. થરાદમાં મંત્રી ઈશ્વર પરમાર ઉપસ્થિત રહેશે. મંત્રીની હાજરીમાં થરાદમાં ઉમેદવાર ફોર્મ ભરશે. સોમવારે ભાજપના ઉમેદવારો વિજય મુહૂર્તમાં ઉમેદવારીપત્ર ભરશે. રાધનપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર ઉમેદવારીપત્ર ભરશે. સરકારી પ્રધાનોને બેઠક વાઇઝ જવાબદારી સોંપી. અમદાવાદમાં અમરાઈવાડી બેઠક માટે આરસી ફળદુ, ખેરાલુમાં નીતિન પટેલને જવાબદારી સોંપાઈ. લુણાવાડામાં રાજ્યકક્ષાના પર્યાવરણ પ્રધાન જયદ્રથસિંહ પરમારને, થરાદમાં ઈશ્વર પરમાર, જ્યારે રાધનપુર અને વાયડ વિધાનસભા બેઠક માટે ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાને જવાબદારી સોંપાઈ. ગુજરાતની 6 વિધાનસભા બેઠકો પર યોજાશે પેટાચૂંટણી. રાધનપુર અને વાયડ સિવાયની 4 બેઠકો પર કોના નામ જાહેર થશે તે મુદ્દે ઇચ્છુક ઉમેદવારોના જીવ તાળવે ચોંટ્યા. ભાજપના ઉમેદવારોના નામની પેનલ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા કેન્દ્રીય નેતૃત્વને મોકલાઈ હોવાની ચર્ચા.
પાટણની રાધનપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ મેળવવા માટે રાફડો ફાટ્યો. અત્યાર સુધીમાં 41 ઉમેદવારી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં માત્ર એક ફોર્મ પર એનસીપીના પરસુ ગોકલાણીની ઉમેદવારી જાહેર થઈ તો 40 ફોર્મ અપક્ષ ઉમેદવારી માટે વિતરણ કરાયા. ખેરાલુ બેઠક પર કોંગ્રેસના 3 દાવેદારોએ ઉઠાવ્યા ફોર્મ. જયરાજસિંહ પરમાર, બાબુસિંહ ઠાકોર અને મુકેશ દેસાઈએ ઉઠાવ્યા ફોર્મ. 3 નેતાઓએ એક સાથે ઉઠાવ્યા ફોર્મ. કોંગ્રેસ હજુ નક્કી કરી શક્યું પોતાના ઉમેદવાર. સોમવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ. કોંગ્રેસ પાર્ટી સત્તાવાર નામની જાહેરાત કરશે. બાર બેઠક પેટા ચૂંટણીનો જંગ. મહેન્દ્રસિંહ વાઘેલા ચૂંટણી જંગમાં. મહેન્દ્રસિંહે ચૂંટણી માટે શરૂ કર્યો બેઠકોનો ધમધમાટ. બેઠકમાં અદેસિંહ ચૌહાણની સૂચક હાજરી. 2017માં ભાજપના ઉમેદવાર હતા અદેસિંહ. બાયડ મતવિસ્તારમાં રાજકારણ કરવા. બાયડમાં ત્રિપાંખિયા જંગની શક્યતા. ભાજપમાંથી ધવલસિંહે ફોર્મ ભર્યું. કોંગ્રેસમાંથી માનવેન્દ્રસિંહે ફોર્મ લીધું. કોંગ્રેસમાંથી જશુભાઈએ પણ ફોર્મ લીધું. મહેન્દ્રસિંહ વાઘેલાના ટેકેદારે પણ ફોર્મ લીધું. અમદાવાદમાં ટ્રાફિકના નવા નિયમોનો વિરોધ. મહિલા કોંગ્રેસ મેદાને ઉતર્યું. તપેલી પહેરીને કરાયો વિરોધ. સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા. અમદાવાદ જમાલપુરના કોર્પોરેટરે 30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ટિકટોક પર રાખી સ્પર્ધા. ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીના વિચારો પર વિડીયો બનાવી પોસ્ટ કરશે. તે તમામ વિડીયોમાંથી વિજેતા નક્કી કરાઈ ઇનામ અપાશે. અમદાવાદ શહેર ભાજપ દ્વારા પીએમ મોદીના જીવન પર આધારિત ફોટો પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદના કાંકરિયા ખાતે આયોજિત આ ફોટો પ્રદર્શનીનું ઉદઘાટન પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ આઈ કે જાડેજાએ કર્યું. પીએમ મોદીની ફોટો પ્રદર્શનીમાં વડનગરથી દિલ્હી સુધીની તેમની સફર દર્શાવવામાં આવી. યુપીએના પ્રમુખ પદે પ્રણવ અમીનનો વિજય. રિવાઇવલ ગ્રુપના અમીનનો 94 મતથી વિજય થયો. ઉદ્યોગપતિ ચિરાયુ અમીનના પુત્ર છે. સેક્રેટરી પદે રોયલ ગ્રુપના અજીત લેલે વિજય બન્યા. ઉપપ્રમુખ પદે રિવાઇવલ ગ્રુપના શીતલ મહેતા વિજય. વડોદરામાં એર શોનું આયોજન કરવામાં આવ્યું. હરણી એરફોર્સ સ્ટેશન પર આયોજન કરાયું. સાઉથ વેસ્ટર્ન કમાન્ડ દ્વારા આયોજન કરાયું. એરફોર્સના 87મા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ. આઈ જીમ હોલિક જીમના ટ્રેડમાર્કને લઈને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ગ્રામ્ય કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો. ઈશાન કુરેશી અને આલમ ખાન કુરેશી વચ્ચે પાર્ટનરશીપ થઈ, જે તૂટ્યા બાદ આલમે ટ્રેડમાર્કનો ખોટો ઉપયોગ કરતા કોર્ટે આલમ ખાનને ટ્રેડમાર્કનો ખોટો ઉપયોગ બંધ કરવા હુકમ કર્યો. હાર્દિક પટેલ ચાણસ્મા કોર્ટમાં હાજરી આપી. વર્ષ 2017માં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં જાહેર સભા યોજવા મામલે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી ફરિયાદ. ફરિયાદના આધારે પ્રથમ મુદતે ચાણસ્મા સિવિલ કોર્ટમાં હાજરી આપી. પેટ્રોલ પંપો પર હવે ક્રેડિટ કાર્ડથી ઈંધણ ખરીદવા પર નહીં મળે કોઈ છૂટ. અત્યાર સુધી પેટ્રોલ કંપનીઓ ક્રેડિટ કાર્ડથી ચૂકવણી પર 0.75% છૂટ આપી હતી. 1 ઓક્ટોબરથી આ છૂટ નહીં મળે. 10 દિવસમાં એએમટીએસમાં 30,000 જ્યારે બીઆરટીએસમાં 15,000 પેસેન્જર્સ વધ્યા. ટ્રાફિકનો આંકડો દંડ ટાળવા લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ પડ્યા. 300 ઇલેક્ટ્રિક બસ પછી મ્યુનિસિપલ હવે 3,300 સીએનજી બસ ખરીદશે. છોટાઉદેપુરના આલીખેરવા ગામના સરપંચ કંચન પટેલે સરકારી ખર્ચે શોપિંગ સેન્ટર પાસે રોડ બનાવતા લોકોમાં રોષ. લોકોએ દલીલ કરી કે સરપંચ પાસે ગંદકી દૂર કરવા માટે સમય નથી, પરંતુ શોપિંગ સેન્ટર માટે સરકારી રૂપિયા ખર્ચી રોડ બનાવી રહ્યા છે. લોકોએ વિરોધ કરી રોડ બનાવવાની કામગીરી અટકાવી. બનાસકાંઠાના અમીરગઢમાં ગ્રામજનોએ આંગણવાડીને કરી તાળાબંધી. ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો. આંગણવાડીના કર્મચારીઓ સમયસર આવતા ન હોવાથી લોકો પરેશાન થયા હતા. અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ જ પગલાં ન લેવાતા ગ્રામજનોએ આંગણવાડીને તાળા મારી વિરોધ નોંધાવ્યો. નવા મોટો નિયમ બાદ સંઘર્ષના બનાવોમાં વધારો. પોલીસ અને મહિલાઓ વચ્ચે બોલાચાલી થઈ. બાળકોને સ્કૂલે મૂકવા જતી મહિલાઓ સાથે પોલીસને બોલાચાલી થયા બાદ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. સુરેન્દ્રનગરમાં મૂળી તાલુકાના ગઢાદ ગામે વિદ્યાર્થીઓએ હંમેશા મોડી આવતી એસટી બસ રોકીને વિરોધ નોંધાવ્યો. ગઢાદ ગામમાં કોઈ પ્રાથમિક સુવિધા ન હોવાથી ખુલ્લામાં વિદ્યાર્થીઓ વરસાદ વચ્ચે ઉભા રહ્યા. એસટીની રાહ જોઈ થાકેલા વિદ્યાર્થીઓએ એસટી સામે વિરોધ નોંધાવ્યો. આખરે એસટી તંત્રએ બાંહેધરી આપતા એસટીને બંધન મુક્ત કરાયું. વધેલા ભાવથી સરકાર ચિંતિત. રાજકોટ યાર્ડમાં 1200 કટ્ટાની આવક. રાજકોટમાં ડુંગળીની આવક ઓછી. મણનો ભાવ 650 થી 750. ખેડૂતોના હિતમાં જાહેર કરાયા ટેકાના ભાવ. પુરવઠા મંત્રી જયેશ રાદડિયાનું નિવેદન. ખેડૂતોની સરળતા માટે ભાવ નક્કી કરાયા. મગફળીના ટેકાના ભાવ 1,018. સુરતમાં વડાપાઉમાંથી જીવાત નીકળવાનો વીડિયો વાયરલ થતા કાર્યવાહી કરવામાં આવી. વૈશાલી વડાપાઉને 25,000 દંડ ફટકાર્યો. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કરી કાર્યવાહી. અરવલ્લીના મેઘરજમાં 25થી વધુ દબાણો દૂર કરાયા. હાઈવેની આજુબાજુ દુકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા. જેસીબીની મદદથી કરાયેલા દબાણો તોડી પાડવામાં આવ્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરાઈ.
રાજકોટમાં જીએસટીના પ્રથમ વખત દરોડા. તેર જિલ્લા ટ્રાવેલ્સના ધંધાર્થીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. કેશવી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ત્યાં દરોડા. લાખોની કરચોરી બહાર આવે તેવી શક્યતા. અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં દારૂના અડ્ડા ઉપર કરાઈ જનતા રેડ. મહિલાઓએ થાળી વેલણ વગાડીને કર્યો વિરોધ. પોલીસ પહોંચતા જ દારૂના અડ્ડા બંધ કર્યા. સુરતમાં રાની તળાવમાં મકાન નમી પડતા મકાનને ઉતારવાની કામગીરી હાથ ધરાઈ. સુરતમાં ગત મોડી સાંજે નમી પડી હતી ઇમારત. ઇમારતનું નિરીક્ષણ કરાયા બાદ ઇમારતને ઉતારવાની કામગીરી શરૂ કરાઈ. ત્રણ માળની ઇમારત ઉતારવા ક્રેઇનની મદદ લેવાઈ. રાજ્ય સરકાર દ્વારા ચોથા વર્ગના કર્મચારીઓની ભરતીમાં આઉટસોર્સિંગની પ્રથા દાખલ કરવામાં આવી, જેના વિરોધમાં ગુજરાત રાજ્ય ચોથા વર્ગના કર્મચારીઓના એસોસિએશને સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા યોજી સરકારની નીતિનો વિરોધ કર્યો. રાજ્ય સરકાર દ્વારા વર્ગમાં ચાર કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ નહીં કરાય તો આગામી સમયમાં જલદ આંદોલન કરવાની ચીમકી આપી. ભુજ નગરપાલિકાએ ગેરકાયદે દબાણો પર તવાઈ બોલાવી. તંત્રના કડક વલણના પગલે રેંકડી અને કેબિનો રાખીને દબાણ કરનારાઓ દોડતા થયા. એક ઓક્ટોબરથી ફિઝિકલ સ્ટેમ્પ વેચવા પર રોક લગાવવાના સરકારના નિર્ણય સામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ. 30 સપ્ટેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે. ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વિશ્વ પ્રવાસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મંત્રી જવાહર ચાવડા સહિત ટુરિઝમ વિભાગ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા. અમદાવાદમાં 8મા ઇનોવેશન એવોર્ડનું ગુજરાત ઇનોવેશન સોસાયટી દ્વારા આયોજન કરવામાં આવ્યું. ઇનોવેટિવ શહેરી આયોજનના દીર્ઘદ્રષ્ટા સુરેન્દ્રભાઈ પટેલને ગુજરાત રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ સુરતના ઓલપાડ ખાતે આવેલી તાપ્તી વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે ગણપતસિંહ વસાવા, ઈશ્વરભાઈ પટેલ અને કિશોર કાનાણી હાજર રહ્યા. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ત્રિદિવસીય મહોત્સવના સમાપન દિવસે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા. યુનિવર્સિટીમાં 11 કરોડના ખર્ચે તૈયાર થનાર 2 ભવનોના ખાતમુહૂર્ત કર્યા. વરસાદ આ વખતે નવરાત્રીમાં વિલન બની શકે છે ત્યારે વરસાદને માત આપવા ખેલૈયાઓ તૈયાર. રેઇનકોટ પહેરીને કરી ગરબાની પ્રેક્ટિસ. ફેશન ડિઝાઇનર રાધિકાએ તૈયાર કર્યા કચ્છી પેજમાંથી બનાવેલા ચણિયાચોળી. નવરાત્રીને હવે એક જ દિવસ બાકી રહી ગયો છે ત્યારે ખેલૈયાઓ રમવા તૈયાર છે. ત્યારે સિંધુ ભવન રોડ પર એક પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું. બાળકોથી માંડી મોટા ઓગર બેઠું. દાતાર પર્વત પર આવ્યા સિંહ. ડુંગરના પગથિયા પર આરામ કરતો સિંહ પરિવાર જોવા મળ્યો. વરસાદી મજા માણતા સિંહનો વીડિયો વાયરલ થયો. સુરતમાં ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયા રાહટકરજી બારડોલીની મુલાકાતે. વિજયા રાહટકરજીએ સરદારની કર્મભૂમિ પર આવી સ્વરાજ આશ્રમની મુલાકાત લીધી. ટાઉન હોલમાં યોજાનારા કાર્યક્રમમાં વિજયા રાહટકરજી ઉપસ્થિત રહેશે. યાત્રાધામ અંબાજીમાં નવરાત્રીની તૈયારીઓ પૂરજોશમાં. 29 સપ્ટેમ્બરથી માં અંબાનો ચાચર ચોક ખેલૈયાઓથી ઉભરાશે. તો ગરબાના આયોજન માટે મંડળીની ખાસ બેઠક મળી. ગરબારાત્રીના 12 વાગ્યા સુધી ચાલશે. ભારતના સ્ટાર ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ સાઉથ આફ્રિકાની ટેસ્ટ સિરીઝ પહેલા ગુરુવંદના કરી. પત્ની પૂજા સાથે પુજારાએ ગુરુવંદના કરી. પુજારાએ શ્રી હરિચરણ દાસ બાપુના આશીર્વાદ લીધા. ગુજરાત બન્યું પ્રવાસીઓની પહેલી પસંદ. 11 મહિનામાં 26 લાખ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળ્યું તો 45 લાખ લોકોએ સોમનાથ મંદિરના દર્શન કર્યા, જ્યારે 7 લાખ જેટલા લોકોએ સાબરમતી આશ્રમના દર્શન કર્યા. 12 વર્ષમાં પ્રવાસીઓની સંખ્યામાં 263% વધારો. જૂનાગઢના બાળ કલાકારનો વીડિયો થયો વાયરલ. બાળકનું નામ રાજભા ગઢવી. 13 વર્ષની ઉંમરમાં દમદાર અવાજ. ધોરણ 8માં અભ્યાસ કરે છે. ભજન અને લોકગીતમાં ધરાવે છે પકડ. પોરબંદરમાં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે યાત્રા યોજાઈ. યાત્રાનું કીર્તિ મંદિરેથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. કીર્તિ મંદિરથી લઈને અમદાવાદ સાબરમતી આશ્રમ સુધી યોજાઈ રહી છે યાત્રા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા કરાયું ગાંધી સંદેશ યાત્રાનું આયોજન. વિશ્વ પ્રવાસન એવોર્ડ 2017-18નું એલાન. વિશ્વ પ્રવાસન દિવસ પર ગુજરાતને ભેટી. એમસીને મળ્યો એવોર્ડ. પ્રવાસન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ મળ્યો. અક્ષર ટ્રાવેલ્સને મળ્યો એવોર્ડ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત ફોટો પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદના કાંકરિયામાં યોજાઈ ફોટો પ્રદર્શની. કાંકરિયા અટલ એક્સપ્રેસ સ્ટેશનમાં પ્રધાનમંત્રીની લાક્ષણિક મુદ્રાઓની ફોટો પ્રદર્શની યોજાઈ. પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ આઈકે જાડેજાના હસ્તે ખુલ્લી મુકાઈ પ્રદર્શની. મહેસાણામાં સહજાનંદ હોટેલના માલિકને માર મારીને લૂંટ ચલાવવામાં આવી. 5 સપ્ટેમ્બરના રોજ હોટેલ માલિકને માર મારી લૂંટ ચલાવાઈ હતી. મહેસાણા એલસીબીએ માર મારી લૂંટ ચલાવનાર 3 મુખ્ય આરોપીને ઝડપી પાડ્યા. અગાઉ આ કેસમાં 5 આરોપી પકડાયા હતા, ત્યારે વધુ 3 આરોપીની ધરપકડ કરાઈ.
આ સાથે જ મોર્નિંગ એક્સપ્રેસમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.